વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી નો પ્રશ્ન નંબર 31 ઔદ્યોગિક પ્રદૂષણો વિશે માહિતી આપો, એવો એક પ્રશ્ન આપણે પૂછાણો છે. મિત્રો, ઔદ્યોગિક પ્રદૂષણ કોને કહેવાય? તો કે ઉદ્યોગોનો આપણે જે પાઠ ભણ્યા કે ભાઈ ભારતની અંદર ઉદ્યોગોના મુખ્ય કાચા માલના સ્ત્રોતને આધારે ઉદ્યોગોના બે પ્રકાર, જેનો કાચો માલ મળતો હોય, એક કાચો માલ તો કે કૃષિમાંથી મળે ને બીજો કાચો માલ તો કે ખોદકામ દરમિયાન મળે, તો એ પ્રકારના ઉદ્યોગો જે ભારતની અંદર લગભગ આપણે 7 જેટલા કૃષિ આધારિત ઉદ્યોગો અને લગભગ આપણે 9 જેટલા ખનિજ આધારિત ઉદ્યોગોની વાત કરી, તો બેફામપણે ભારતમાં ઉદ્યોગોનું પ્રમાણ વધી રહ્યું છે, ઝડપથી વધી રહ્યું છે. કારણ કે આપણે જોયું કે ભાઈ ભારતમાં અનુક્રમે પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઘટી રહ્યું છે અને માધ્યમિક અને સેવા ક્ષેત્રનું મહત્વ વધી રહ્યું છે, એનો મતલબ ઉદ્યોગોનું પ્રમાણ વધી રહ્યું છે. પહેલો મુદ્દો લખીએ આપણે, ભારતમાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઘટી રહ્યું છે, એટલે કે ખેતીનું પ્રમાણ ઘટ્યું છે, સામે ઉદ્યોગોનું પ્રમાણ ઓગણત્રીસ ટકા કે તેનાથી પણ વધુ થયું છે. એક સમયે ઉદ્યોગો ભારતમાં માત્ર 17 ટકા હતા, એ આજે 17 થી 29 કે 30 ટકા સુધી પહોંચ્યા છે. એનો મતલબ ઝડપથી ઉદ્યોગો વધી રહ્યા છે, જેના કારણે ઉદ્યોગોના વિકાસથી પર્યાવરણનો નાશ થાય છે, પર્યાવરણ નાશ પામે છે. એટલે જ આપણે કહીને સૌનો સાથ સૌનો વિકાસ ને પર્યાવરણનો વિનાશ, એ આપણા ઉદ્યોગોનું સૂત્ર છે. કે અહીંયા આપણે આપણો વિકાસ કરવા માટે સ્વાર્થી બનીએ છીએ, આપણા પોતાના વિકાસ માટે લાલચુ બનીએ છીએ અને વધુ પડતી લાલચના કારણે ઉદ્યોગની અંદર બેફામ પ્રદૂષણ પણ ફેલાવીએ છીએ. તો ઉદ્યોગોના વિકાસથી પર્યાવરણનો નાશ થઈ રહ્યો છે. અહીંયા વિવિધ પ્રકારના પ્રદૂષણો જોવા મળે છે. બાજુમાં આપેલું ચિત્ર છે એ આપણને પ્રદૂષણથી માહિતગાર કરે છે. તો કે કેવા કેવા પ્રદૂષણ? તો કે ઉદ્યોગોના કારણે હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ ને ધ્વનિ પ્રદૂષણ. હવા, જળ, ભૂમિ અને ધ્વનિ, એટલે અવાજ, અવાજ પણ લખી શકો ને ધ્વનિ, આ પ્રદૂષણોનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. આ ઔદ્યોગિક પ્રદૂષણો છે, ઉદ્યોગોના કારણે થતા પ્રદૂષણો છે. આજે દિવસે દિવસે માનસિક વ્યક્તિની માનસિક સ્થિતિ પર પણ એની અસર થાય છે. ખાસ કરીને ધ્વનિ પ્રદૂષણથી માણસમાં ચીડિયાપણું વધતું જાય છે. આજકાલ આપણો સ્વભાવ છે ચીડિયો થતો જાય છે, કારણ કે આજુબાજુના વધુ પડતા શોર બકોરના શહેરી જીવનના કારણે આપણી માનસિક સ્થિતિ છે એ અલગ થઈ જાય છે. એટલે શહેરીકરણના કારણે ધ્વનિ પ્રદૂષણ થાય છે. આ પ્રદૂષણોના કારણે સૌથી પહેલા તો હવાજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે, જેવા કે હવાથી થાય એવો રોગ તો કે દમ છે, અસ્થમા. એ સિવાય આપણે શ્વાસની તકલીફ, આપણે કહીએ ને શ્વાસની બીમારી, તો આ રોગો વધી રહ્યા છે. અસ્થમા જેવા રોગો, શ્વાસની બીમારીઓ વધી રહી છે, દમ ઘૂંટવો અથવા તો દમની, આ બધા હવાજન્ય રોગો છે. કારણ કે ઔદ્યોગિક પ્રદૂષણોને કારણે હવાની અંદર આ ઝેરી વાયુઓ ફેલાય છે અને એ વાયુઓ આપણા શ્વાસોશ્વાસમાં જાય છે, જે લાંબા ગાળે આપણા શરીરની અંદર કેટલાક રોગોને નોતરે છે. બીજા કેટલાક રોગો જોઈએ તો કેટલાક રોગો જળજન્ય રોગો પણ છે, એનું પ્રમાણે વધ્યું છે. જળજન્ય રોગો ખાસ કરીને કોલેરા છે, હાથીપગો છે અને વાળાનો રોગ છે, આ પ્રકારના રોગો છે એનું પ્રમાણ વધ્યું છે. જળના કારણે ફેલાતા રોગો છે, બરોબર. ક્યાંક ને ક્યાંક કોલેરા, હાથીપગો અને વાળાના રોગ છે, જે જળજન્ય રોગો છે. ત્યાર પછી ભૂમિ પ્રદૂષણના કારણે અને ધ્વનિ પ્રદૂષણના કારણે પણ કેટલાક રોગો છે. ધ્વનિ પ્રદૂષણ તો કે એના કારણે ચીડિયાપણું વધી રહ્યું છે. આપણે આ લખવાનું છે, કારણ કે આપણે વાત કરી રહ્યા છીએ ઔદ્યોગિક પ્રદૂષણો વિશે, જેના કારણે પાણીની ગુણવત્તા ઘટી રહી છે.
કારણ કે જળજન્ય રોગો વધ્યા છે, પાણી મલિન થઈ રહ્યું છે, પાણી દૂષિત થઈ રહ્યું છે, આ ઔદ્યોગિક પ્રદૂષણના આભારી છે. અહીંયા આપણે કીધું ભાઈ વધુ પડતા ઉદ્યોગોના કારણે ક્યાંક ને ક્યાંક પર્યાવરણનો નાશ થઈ રહ્યો છે, વિવિધ પ્રકારના હવાજન્ય, જળજન્ય, ધ્વનિજન્ય રોગો વધી રહ્યા છે. એક બાજુ ભૂમિ પ્રદૂષિત થઈ રહી છે, જમીન, કારણ કે બેફામ રીતે ઠલવાતા કચરાના કારણે. તમે દ્રશ્યની અંદર જોવો છો, અહીંયા બેફામ ધુમાડાઓવાળું દ્રશ્ય બતાવ્યું છે, એ હવા પ્રદૂષણ બતાવે છે. આપણે 13મા પાઠની અંદર ઉત્પાદન ઉદ્યોગો ભણ્યા, એની અંદર આ ટોપિક આવી ગયો છે ભાઈ, હવા પ્રદૂષણ છે બરોબર, એના કારણે આપણી આસપાસમાં બેફામ રીતે, જો અહીંયા કારખાનાઓની ચીમનીઓમાંથી નીકળતો ધુમાડો હવાને બેફામ પ્રદૂષિત કરી રહ્યો છે, એટલે હવાની ગુણવત્તા ઘટી રહી છે, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે, CFCનું પ્રમાણ વધી રહ્યું છે. આ બાજુ વાત કરીએ જળ પ્રદૂષણ, આપણે બધા આપણો નકામો કચરો એ પાણીમાં ઠાલવી રહ્યા છીએ અને એના કારણે પાણી દૂષિત થઈ રહ્યું છે, અને જળજન્ય રોગોનો જળચર જીવોનો નાશ થઈ રહ્યો છે. એની અંદર વસવાટ કરતા માછલી ને દેડકા ને વગેરે જે કાચબા ને કરચલા ને જે કઈ જળચર જીવો છે એમની જનસંખ્યા ઘટી રહી છે. આ બાજુ જોઈએ ભૂમિ પ્રદૂષણ, કચરાના ઢગલે ઢગલા આપણે કરી મૂક્યા છે, કારણ કે બેફામ રીતે કચરો આપણે નિકાલ કરીએ છીએ, એનો યોગ્ય જગ્યાએ નિકાલ નથી કરતા, એટલે ભૂમિ પ્રદૂષિત થઈ રહી છે, એના કારણે લાંબા ગાળે ભૂમિની ફળદ્રુપતા પણ ઘટી જશે. અને સૌથી મહત્વની વસ્તુ જે આપણામાં વધુ ને વધુ માણસની માનસિક સ્થિતિ ઉપર અસર કરતું એવું ધ્વનિ પ્રદૂષણ પણ એને અસર કરે છે. અહીંયા આપણે આપણો 31મો પ્રશ્ન એ પૂર્ણ કરીએ છીએ.